नमस्कार विद्यार्थी मित्रों, हूँ उलाणी चिराग सर्वोपरी यूट्यूब चैनल में आपनु स्वागत करू छु। हवे मित्रों, धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चेप्टर नंबर छे 4 एटले के वस्तुओना जूथ बनावा अने मित्रों भाग नंबर छे 3। हवे विद्यार्थी मित्रों, आपणे भाग 2 नी अंदर पदार्थोना गुणधर्मो विषे चर्चा करी चुकी छे। जेम के पदार्थोना क्या क्या गुणधर्मो छे, तो के देखाव छे, सखतपणु छे, हवे ते पदार्थ द्रव्य छे के अद्रव्य छे, ते पाणी मां तरे छे के पाणी मां डूबी जाय छे, तेमज तेनी पारदर्शकता, तो आ बधा मित्रों पदार्थना गुणधर्मो छे। तो एनी अंदर आपणे पहेलो गुणधर्मो एटले के देखाव, एना विशेनी चर्चा आपणे अगाउ भाग 2 नी अंदर करी चूक्या छीए। तो हवे आ भाग 3 नी अंदर आपणे आगळनो जे गुणधर्मो छे एटले के सखतपणु, એના વિશેની ચર્ચા આપણે કરવાની છે। તો જોઈએ મિત્રો સખતપણુ। જો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 29 ઉપર તમને આપેલું છે, તો જોઈએ કે જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે। તો હવે આપણે જોઈએ કે આપણી આજુબાજુ કેટલાક પદાર્થો રહેલા હોય છે, વસ્તુઓ રહેલી હોય છે, એને આપણે હાથ વડે દબાવવાનો પ્રયત્ન કરીએ તો એમાંના કેટલાક પદાર્થોને હાથ વડે દબાવવા મુશ્કેલ પડે છે। આગળ જોઈએ કે જ્યારે કેટલાકને આપણે સરળતાથી દબાવી શકીએ છીએ, તો આપણી આજુબાજુ રહેલા પદાર્થોને આપણે હાથ વડે જો દબાવવાનો પ્રયત્ન કરીએ તો કેટલાક પદાર્થોને આપણે હાથ વડે સરળતાથી દબાવી શકીએ છીએ અને કેટલાક પદાર્થોને આપણે હાથ વડે સરળતાથી દબાવી શકતા નથી। તો ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો। હવે શું કરવાનું છે મિત્રો, તમારે એક લોખંડની ચાવી લેવાની છે અને એ ચાવી વડે તમારે લાકડું છે, એલ્યુમિનિયમ છે, પથ્થરનો ટુકડો છે, ખીલી છે, મીણબત્તી છે, ચોક છે, આવા પદાર્થની ઉપર તમારે એ ચાવી વડે ઘસવાનું છે। આગળ જોઈએ, તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકશો। હવે તમે આ ચાવી વડે પદાર્થો ઉપર ઘસરકો કરશો તો એમાંના કેટલાક પદાર્થો ઉપર તમે સરળતાથી ઘસરકો કરી શકશો અને કેટલાક પદાર્થો ઉપર તમે ઘસરકો કરી શકશો નહીં। તો સમજીએ કે એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તો તેના પર ઘસારો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે। સમજો મિત્રો, નરમ પદાર્થ કોને કહેવાય? આપણે શું કર્યું, તો કે ચાવી લીધી અને ચાવીને કેટલાક પદાર્થો ઉપર ઘસરકો પાડવાનો પ્રયત્ન કર્યો, તો એમાં એની અંદર કેટલાક પદાર્થો ઉપર તમે ઘસરકો પાડી શકો છો અને કેટલાક પદાર્થો ઉપર ઘસરકો પાડી શકાતા નથી। તો હવે જોઈએ કે નરમ પદાર્થ એટલે શું, કે એવા પદાર્થો કે જેના ઉપર, એટલે કે જેને સરળતાથી દબાવી શકાય છે અને જેના ઉપર સરળતાથી ઘસારો પાડી શકાય છે, તો એવા પદાર્થોને કેવા કહેવામાં આવે છે? નરમ પદાર્થો કહેવામાં આવે છે। તો જોઈએ, ખાસ ધ્યાન રાખજો મિત્રો વ્યાખ્યામાં, કે એવા પદાર્થો કે જેને સરળતાથી સરળતાથી દબાવી શકાય છે તેમજ તેના પર ઘસરકો પાડી શકાય છે। તેને નરમ પદાર્થ કહે છે।
સમજાણો મિત્રો કે એવા પદાર્થો કે જેને તમે સરળતાથી દબાવી શકો છો અને તેના ઉપર તમે ઘટાડો પાડી શકો છો. તો એવા પદાર્થોને કેવા કહેવામાં આવે છે? નરમ પદાર્થો કહેવામાં આવે છે. આગળ જોઈએ, જ્યારે અન્ય પદાર્થો કે જેને દબાવવું મુશ્કેલ હોય છે તેને કઠોર પદાર્થ કહે છે. તો હવે જોઈએ કઠોર પદાર્થો વિશે. કઠોર એટલે કે સખત. એવા પદાર્થો કે જેને સરળતાથી દબાવી શકાતા નથી. તેમજ તેના પર ઘટાડો પાડી શકાતો નથી. તેને સખત પદાર્થો કહે છે. સમજો મિત્રો, સખત પદાર્થ એટલે શું? કે એવા પદાર્થો કે જેને સરળતાથી દબાવી શકાતા નથી અને તેના પર ઘટાડો પણ પાડી શકાતો નથી. તો તેવા પદાર્થોને સખત પદાર્થો કહેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ. શું આવશે મિત્રો? ઉદાહરણ તરીકે લોખંડ. કે લોખંડને તમે સરળતાથી દબાવી શકતા નથી અને એના પર ઘટાડો પણ પાડી શકતા નથી. અને નરમ પદાર્થમાં ઉદાહરણ તરીકે આવશે તો કે રબર. રબરને તમે દબાવી પણ શકો છો અને એના ઉપર તમે ઘસારો પણ પાડી શકો છો. તો હવે આગળ ચર્ચા કરીએ કે દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે. હવે દેખાવમાં તમે જોવા જાઓ તો પદાર્થની અંદર અલગ અલગ ગુણ હોઈ શકે છે. જેમ કે ચળકાટ છે, એની કઠોરતા છે, ખડબડલાપણું છે અથવા લીસાપણું છે. શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો છો કે જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય? તો આ ચર્ચા હતી મિત્રો આપણે સખતપણાની. સખતપણાની અંદર પદાર્થ નરમ છે કે પદાર્થ સખત છે એના ઉપરથી આપણે કહી શકીએ. અને નરમ પદાર્થ એટલે શું અને સખત પદાર્થ એટલે શું, આ બંનેની વ્યાખ્યા તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાની છે. તો હવે આગળનો બીજો ગુણધર્મ જોઈએ કે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. દ્રાવ્ય અથવા અદ્રાવ્ય જોઈએ મિત્રો, કે એની અંદર તમને પ્રવૃત્તિ નંબર 4 આપેલું છે. જોઈએ કે કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, ચોક પાવડર, વેતી તથા લાકડાના વહેરને ભેગા કરો. શું કરવાનું છે મિત્રો? તમારે કેટલાક ઘન પદાર્થો ભેગા કરવાના છે. ક્યાં ક્યાં? તો કે ખાંડ છે, મીઠું છે, ચોક પાવડર છે, રેતી છે અને લાકડાનો વાયર. આગળ જોઈએ તો આવા પદાર્થો તમે ભેગા કરો. ત્યાર પછી કાચના 5 પાત્ર લો. શું કરવાનું છે? કાચના 5 પાત્ર તમારે અલગ અલગ લેવાના છે. હવે પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો. એટલે કે પ્રત્યેક પાત્રની અંદર તમારે 2/3 ભાગની અંદર પાણી ભરવાનું છે. શું કરવાનું છે મિત્રો? પાણી ભરવાનું છે. હવે પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં તમે
પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં તમે ખાંડ એટલે કે એક ચમચી ખાંડ, બીજા પાત્રમાં મીઠું, તેવી જ રીતે અલગ અલગ પાત્રોમાં તમારે આ એક એક ચમચી વસ્તુ નાખવાની છે. બરાબર છે મિત્રો? તો આકૃતિ દ્વારા સમજીએ. આ રીતે પાંચ અલગ અલગ પાત્ર લેવાના છે, એને નામ આપી દો 1, 2, 3, 4 અને 5. હવે એ પાત્ર લીધા બાદ એના બે તૃતીયાંશ ભાગની અંદર આપણે પાણી ભરી દીધું છે. હવે આગળ જોઈએ કે પ્રત્યેક પાત્રમાં એક એક ચમચી પદાર્થ નાખો. તો દાખલા તરીકે પેલા પાત્રની અંદર એક ચમચી શું નાખીએ છીએ? ખાંડ નાખીએ છીએ. બીજા પાત્રની અંદર એક ચમચી મીઠું, ત્રીજા પાત્રની અંદર એક ચમચી ચોક પાવડર, ચોથા પાત્રની અંદર એક ચમચી રેતી, અને પાંચમા પાત્રની અંદર એક ચમચી લાકડાનો વહેર. હવે આ એક એક ચમચી વસ્તુ નાખ્યા બાદ તમારે એને બરાબર હલાવવાનું છે. એટલે કે પાત્રની અંદર તમારે એ ચમચી વડે બરાબર હલાવવાનું છે. તો આગળ જોઈએ કે પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુને ચમચી વડે હલાવો. થોડોક સમય સુધી રાહ જુઓ. પાણીમાં ઉમેરવામાં આવેલા પદાર્થનું શું થાય છે? તો મિત્રો, તમે આ અલગ અલગ પાત્રની અંદર પાણીની અંદર તમે અલગ અલગ વસ્તુઓ ઉમેરેલી છે. જેમ કે પહેલા પાત્રની અંદર તમે ખાંડની એક ચમચી નાખશો અને એને હલાવશો તો શું થશે? આ ખાંડ છે એ અદ્રશ્ય થઈ જશે. શું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે, એટલે કે ઓગળી જશે. ઓગળી જશે. એવી રીતે મીઠું, મીઠું છે એ પણ ઓગળી જશે. ત્યાર પછી ચોખનો પાવડર, એ ઓગળશે નહીં. ત્યાર પછી રેતી, તો રેતી પણ ઓગળશે નહીં. અને લાકડાનો વહેર, એ પણ ઓગળશે નહીં. સમજાણું મિત્રો? તો આગળ જોઈએ તો આપણે અવલોકન કર્યું કે ખાંડ છે એ અંદર અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે. તેમજ મીઠું છે એ પણ અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે. ત્યાર પછી ચોક પાવડર, એ અદ્રશ્ય થતો નથી, એ આપણને એની અંદર દેખાય છે. એનો મતલબ એવો કે એ ઓગળતો નથી. ત્યાર પછી રેતી, તો કે રેતી પણ હજુ આપણને એની અંદર દેખાય છે, એ ઓગળતી નથી. અને છેલ્લે લાકડાનો વહેર, એ પણ ઓગળતો નથી, એટલે કે અદ્રશ્ય થતો નથી. તો તમને કોષ્ટક નંબર આપેલું છે કે 4.3 પેજ નંબર 29 ઉપર, કે જે તમારે પૂર્ણ કરવાનું છે. મેં અહીંયા તમને સમજાવેલું છે કે આપણે વસ્તુ ભેગી કરેલી હતી અને એને પાણીની અંદર ઓગાળેલી હતી, તો એ અદ્રશ્ય થાય છે કે અદ્રશ્ય થતું નથી. તો આપણે જોયું કે મીઠું, કે મીઠું છે એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. તો તમારે લખવાનું કે મીઠું એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે ખાંડ, તો ખાંડ પણ એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. ત્યાર પછી ચોક પાવડર, તો ચોક પાવડર પણ
સંપૂર્ણપણે અદ્રશ્ય થતો નથી. ત્યાર પછી રેતી, તો રેતી પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થતી નથી. અને લાકડાનો વહેર, તે પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થતો નથી. તો તમારે આ કોષ્ટક 4.3 હોમવર્કની અંદર ફરજિયાત લખવાનું છે. હવે આગળ જોઈએ કે તમે એ જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા. તો આપણે આ પદાર્થોને પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકીએ છીએ. સમજાણું મિત્રો, કે આપણે કઈ રીતે કહી શકીએ કે તે પાણીમાં દ્રાવ્ય છે કે નથી, કે આપણા ટોપિકનું નામ જ છે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે એવું કહી શકીએ કે કેટલાક પદાર્થો પાણીની અંદર સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે. તો તેવા પદાર્થોને કેવા કહેવામાં આવે છે? દ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે. તો આપણે લખીએ, સમજો મિત્ર, દ્રાવ્ય એટલે શું? કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે. જેને દ્રાવ્ય કહે, દ્રાવ્ય પદાર્થ કહે છે. તો હવે અદ્રાવ્ય કોને કહેવાય? કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થતા નથી, તેને અદ્રાવ્ય કહે છે. અદ્રાવ્ય કોને કહેવાય? જોજો મિત્રો, કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે, એટલે કે ઓગળી ગયા છે. તો તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે. જેમ કે આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું ખાંડ અથવા મીઠું. ઉદાહરણ તરીકે ખાંડ, મીઠું. અને કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થતા નથી, તેને અદ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેતી, લાકડાનો વહેર, ચોક. બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ કે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્તમ ભૂમિકા રહેલી છે. હવે પાણી છે એ શું કરે છે? તો કે કેટલાક પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરે છે, એટલે કે બીજા કેટલાક પદાર્થોને પોતાનામાં ઓગાળે છે. એટલે આપણા શરીરની અંદર પાણીની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તો શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય છે? હવે પ્રશ્ન એ આવે છે મિત્રો કે શું પ્રવાહી છે, તો એ પ્રવાહી પાણીમાં દ્રાવ્ય છે કે નથી? તો એના વિશેની આપણે પ્રવૃત્તિ નંબર 5 જોઈએ. જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 5. સરકો એટલે કે વિનેગર, વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો.
એટલે કે ભેગા કરો, શું શું ભેગું કરવાનું છે? તો કે વિનેગર, લીંબુનો રસ, ત્યાર પછી સરસવનું તેલ, નાળિયેરનું તેલ, ત્યાર પછી કેરોસીન, હવે પ્રવૃત્તિ 5 માટે તમારે વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન આવા કેટલાક પદાર્થો તમારે ભેગા કરવાના છે. હવે કાચનું એક પાત્ર લો, તેને અડધે સુધી પાણીથી ભરી દો. હવે શું કરવાનું છે મિત્રો, કે કાચનું એક પાત્ર લેવાનું છે તમારે, એને અડધે સુધી પાણી ભરી દેવાનું છે. કાચનું એક પાત્ર લઈ તેને તમારે અડધે સુધી પાણી ભરી દેવાનું છે. હવે તેમાં ચમચી ભરીને કોઈ એક પ્રવાહી ઉમેરો તથા બરાબર તેને હલાવો. હવે તેને 5 મિનિટ સુધી રાખી મૂકો. પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો. તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા સાથે આ પ્રયોગ કરો અને તમારા કારણો આ કોષ્ટકની અંદર લખો. તો કે કોષ્ટકની અંદર આપને આપેલું છે કે પ્રવાહી અને બીજા ખાનામાં કે સારી રીતે મિશ્ર થાય છે કે સારી રીતે મિશ્ર થતું નથી એની તમારે નોંધ કરવાની છે. તો મિત્રો, આ પાત્રની અંદર આપણે અડધે સુધી પાણી ભરેલું છે. હવે એની અંદર આપણે 1 ચમચી વિનેગર નાખશું. શું નાખશું મિત્રો, કે 1 ચમચી જો વિનેગર નાખશું અને એને આપણે હલાવશું તો એ વિનેગર છે એ પાણીની અંદર સંપૂર્ણપણે મિશ્રિત થાય છે. સમજાણો મિત્રો, તો આપણે લખીશું કે સારી રીતે મિશ્ર થાય છે. એટલે આ વિનેગર એ પાણી સાથે ભળી જાય છે, એટલે કે સારી રીતે મિશ્ર થાય છે. ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખશું અને જોશું તો લીંબુનો રસ પણ એ પાણીની અંદર સારી રીતે મિશ્ર થાય છે. લીંબુનો રસ પણ પાણીમાં સારી રીતે મિશ્ર થાય છે. ત્યાર પછી આપણે જો સરસવનું તેલ નાખશું તો સરસવનું તેલ એ સારી રીતે મિશ્ર થતું નથી. તેલ કોઈ પણ હોય મિત્રો, એ તેલ હંમેશા પાણીની ઉપરની સપાટી ઉપર તરતું રહે છે, એ પાણી સાથે મિશ્ર થતું નથી. જેમ કે લીંબુનો રસ એ મિશ્ર થાય છે એવી જ રીતે આ તેલ મિશ્ર થતું નથી. ત્યાર પછી છે નાળિયેરનું તેલ, એ પણ મિશ્ર થશે નહીં, એટલે કે સારી રીતે મિશ્ર થતું નથી. અને કેરોસીન, એ પણ એક પ્રકારનું તેલ જ છે, એટલે સારી રીતે મિશ્ર થતું નથી. તો આ કોષ્ટક મિત્રો તમારે હોમવર્ક ની અંદર ફરજિયાત લખવાનું છે. હવે આગળ જોઈએ કે આપણે એ જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્ર થતા નથી. હવે આપણે જોયું કે કેટલાક પદાર્થો, કેટલાક પ્રવાહી પાણીની અંદર સંપૂર્ણપણે મિશ્રિત થાય છે અને કેટલાક થતા નથી. અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે. જેમ કે આપણે તેલ નાખ્યું તો તેલ એ પાણી સાથે મિશ્ર થતું નથી, તો થોડા સમય બાદ એ તેલ છે એ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. તો કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક દ્રાવ્યો નથી. આપણે જોયું હતું આ પ્રવાહી વિશે જોયું, તો કેટલાક બીજા વાયુઓ છે? તો વાયુ વિશે આપણે જોઈએ તો કેટલાક વાયુઓ છે એ પાણીમાં દ્રાવ્ય છે અને કેટલાક વાયુઓ એ પાણીમાં દ્રાવ્ય નથી. તો સામાન્ય રીતે કેટલાક વાયુઓ પાણીમાં
थोड़ी मात्रामां द्रव्य थयेला होय छे। उदाहरण तरीके पाणीमां द्रव्य छे ऑक्सिजन वायु, तो केटलाक वायुओ एवा पण छे के ए प्रवाहीनी अंदर ओछी मात्रामां द्रव्य होय। दाखला तरीके पाणी, तो पाणीनी अंदर शुं द्रव्य होय छे, तो के ऑक्सिजन वायु छे ए पाणीनी अंदर द्रव्य होय छे। पाणीमां रहेवावाळा प्राणीओ तेमज वनस्पतिओना जीवन टकाववा माटे अत्यंत महत्वपूर्ण होय छे। तो आ चर्चा थई आपणे प्राणी पाणीमां द्रव्य छे के नथी, तो टॉपिक आपणे जोयो के द्रव्य अथवा अद्रव्य, अने एना पहेला जोयो आपणे सखतपणું। तो सखतपणાની અંદર જોયું કે પદાર્થ નરમ છે કે પદાર્થ સખત છે, તો નરમ પદાર્થો અને સખત પદાર્થો આ બંનેની વ્યાખ્યા। ત્યાર પછી આપણે જોયું કે દ્રાવ્ય અને અદ્રાવ્ય, તો પ્રવૃત્તિ દ્વારા આપણે જોયું કોષ્ટકમાં કે કોષ્ટક 4.3માં કે પદાર્થ છે એ પાણીમાં અદ્રશ્ય થાય છે કે અદ્રશ્ય થતો નથી, અને તેના આધારે આપણે વ્યાખ્યા જોઈ કે દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો। તો આ દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો આ બે વાક્યા। ત્યાર પછી આપણે જોયું કે પ્રવૃત્તિ નંબર 5 દ્વારા કે કોષ્ટક નંબર 4.4 કે પ્રવાહી છે એ પાણીમાં સારી રીતે મિશ્ર થાય છે કે મિશ્ર થતું નથી, તો આ બંને કોષ્ટકો 4.3 અને 4.4 અને ત્યાર પહેલાની બંને વ્યાખ્યા એટલે કે નરમ પદાર્થો અને સખત પદાર્થો તેમજ દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો, તો આ ચાર વ્યાખ્યા અને આ બંને કોષ્ટક મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાના રહેશે। ત્યાર પછીનો ગુણધર્મ આવે છે કે વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે, તો એના વિશેની ચર્ચા આપણે ભાગ 4 ની અંદર કરીશું। નમસ્કાર।